विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। शैलेश मेहता, स्वामीनारायण गुरुकुल कणवा, धोरण 10 गुजराती। आपणे गया पीरियड नी अंदर 14मो पाठ जोयो, जेनो नाम हतुं जन्मोत्सव नवलिका सुरेश जोशीनी। सरस मजानी नवलिका वार्ता आपणे जोई। હવે આજે આપણે 15મો પાઠ, કે જેનું નામ છે ગતિભંગ, જેનો સાહિત્ય પ્રકાર છે લઘુ વાર્તા, લઘુ કથા, જેના લેખક છે મોહનલાલ પટેલ। લઘુ વાર્તા એટલે કે ગુજરાતી સાહિત્યનું લઘુ સ્વરૂપ, એટલે કે ટૂંકું સ્વરૂપ, એને લઘુ કથા કહેવામાં આવે છે કે લઘુ વાર્તા કહેવામાં આવે છે। અહીંયા આપણે થોડો લેખક પરિચય મેળવી લઈએ કે મોહનલાલ પટેલ, એમનો જન્મ 30/4/1927 ના રોજ એમનો જન્મ થયો હતો। તેઓ ઉત્તર ગુજરાતના પાટણના વતની છે, ઉત્તર ગુજરાતના પાટણના તેઓ વતની છે। ગુજરાતી સાહિત્યની અંદર તેમણે સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ પ્રદાન કરેલું છે। એમાં વાત કરીએ તો એમની લઘુકથાઓ, એમની નવલકથાઓ, ગુજરાતી સાહિત્યમાં એમની લઘુ નવલકથાઓ, લઘુકાવ્યો, લઘુકથાઓ આપી છે, કેટલીક નવલકથાઓ પણ આપી છે, કેટલાક પ્રવાસ ગ્રંથો પણ એમને લખ્યા છે અને કેટલાક અનુવાદ લેખો પણ એમને લખ્યા છે। વિદ્યાર્થી મિત્રો, તો લઘુકથાઓની વાત કરીએ એમની, તો પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એ એમની લઘુકથાઓનો સંગ્રહ છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ એમની નવલકથાઓની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એમને ગુજરાતી સાહિત્યની અંદર નવલકથાઓ પણ એમને ખૂબ સરસ લખેલી છે। બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંસન જેવી એમની જાણીતી નવલકથાઓ છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ એમને ગુજરાતી સાહિત્યની અંદર ગુડ મોર્નિંગ અમેરિકા એ એમનો પ્રવાસ ગ્રંથ છે વિદ્યાર્થી મિત્રો। ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે। મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો। ગુજરાતી સાહિત્યની અંદર સાહિત્યના કેટલા ઘણા બધા પ્રકારો આવે છે, જેમ કે નવલકથા, નવલિકા, આત્મકથા, નિબંધ, રેખાચિત્ર એવા વગેરે, લઘુકથા જેવા અનેક સાહિત્ય પ્રકારો ગુજરાતી સાહિત્યની અંદર આપણને જોવા મળે છે। એમાંનો એક સાહિત્ય પ્રકાર છે લઘુકથા, એને લઘુ વાર્તા પણ કહીએ છીએ। તો લઘુ વાર્તા એટલે લઘુ એટલે ટૂંકું, જે ટૂંકું સ્વરૂપ હોય, લઘુ સ્વરૂપ હોય, નાનું સ્વરૂપ હોય એને આપણે લઘુ સ્વરૂપ કહીએ છીએ। કથાની વસ્તુ હોય, સરળ હોય, ટૂંકી હોય, નાની હોય, તો કથા સાહિત્યનો લઘુ સ્વરૂપ એટલે લઘુ કથા
નવલકથામાં લાયક કે લાયકના સમગ્ર જીવનનું વર્ણન હોય છે. હવે જુઓ, નવલકથા સાહિત્ય સ્વરૂપ છે, એ નવલકથા પૃથ્વી વલ્લભ છે, એમાં મુંજ અને મુંજાલનું જીવનનું વર્ણન હતું. તો નવલકથાની અંદર નાયક કે નાયિકાના જીવનનું વર્ણન હોય છે. જ્યારે ટૂંકી વાર્તામાં, નવલિકામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. નવલકથાની અંદર કોઈ પણ એક પાત્રનું નાયક કે નાયિકાના જીવનના પ્રસંગોનું વર્ણન હોય છે. જ્યારે ટૂંકી વાર્તામાં એટલે કે નવલિકાની અંદર વિદ્યાર્થી મિત્રો નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે, મુખ્ય હોય છે, એ ટૂંકી વાર્તા હોય છે, નવલિકા કે લઘુકથામાં માનવના માનવ જીવનની એક ક્ષણનો. લઘુકથાની અંદર જુઓ શાનું વર્ણન કરવામાં આવે કે માનવ જીવનની એક ક્ષણનો અહેવાસ જે અત્યંત લાઘવતી અંતે ચોટ આપી જાય એનું વર્ણન કરવામાં આવે. ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગતિભંગ લઘુકથાની અંદર શરૂઆતની અંદર જ આપણે જોઈએ છીએ ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે જઈ રહ્યા હોય છે. ઉતાવળા પગલે એ ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશને ઉતાવળા પગલે જઈ રહ્યા હોય છે. ત્યારે ગાડીની તૈયારી હોય છે ત્યારે અચાનક ડુંગરની પત્ની એ ચાલવાની જે ગતિ છે, ચાલવાની ઝડપ છે, એ ઝડપ મંદ પડી જાય છે. મંદ પડી જવું એટલે ધીમું પડી જવું. એની જે ચાલવાની ઝડપ છે એ ચાલવાની ઝડપ ધીમી પડી ગઈ છે. ડુંગર એની પત્ની પર ગુસ્સે થાય છે અને કહે છે કે આમ ધીમે ચાલીશ તો સ્ટેશનેથી ગાડી છૂટી જશે, આપણે કંઈના નહીં રહીએ, ને ઘરના રહીએ કે નહીં ઘાટના રહીએ, આપણે એકે બાજુના નહીં રહીએ, ઝડપથી ચાલ. ત્યારે તેની પત્નીની ગતિ મંદ પડી જવાનું કારણ તેના માર્ગની અંદર પોતાની મૃત બાળકી, પોતાની મૃત દીકરી બબલીની પગલીઓ દેખાય છે. શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? બબલીની પગલીઓ દેખાય છે. અને આ મૃત દીકરી બબલીની પગલાની છાપ દેખાય છે, એ છાપ જોઈને તેના હૈયામાં મૃત બાળકીની યાદ સજીવન થાય છે, તાજી થાય છે વિદ્યાર્થી મિત્રો. એના સ્મૃતિપટ પર એની નાની દીકરી બબલીની યાદ આવે છે અને એ યાદ સળવડી ઉઠે છે. પણ લાકડીના ટેકે ઉભેલા પતિને જોઈને રખે ગાડી ચૂકી ન જવાય તે માટે એ સ્મૃતિને ખંખેરીને એની સાથે પગ ઉપાડે છે. લેખકે આ લઘુ નવલકથામાં ચાલવાની ગતિના ભંગની સાથે માના વિચારોનો ગતિભંગ થતો દર્શાવ્યો છે. માનો વૃદ્ધ બાળક પરત્વે માતૃત્વની તેને ગતિને મંદ પડે છે.
અહીંયા ગતિભંગની વાત કરીએ આપણે, પાઠના વિષય વસ્તુની આપણે વાત કરી તો રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે, હવે સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, પાઠ આપણે ચાલે પહેલા આપણે પાઠની સ્ટોરી આપણે કહી દઈએ છીએ કે આ લઘુકથામાં શું આવે છે. કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે ડુંગર અને તેની પત્ની એ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હોય છે, ત્યારે ત્યાં જ અચાનક માર્ગની અંદર એટલે કે રસ્તાની વચ્ચે ડુંગરની પત્ની એ ચાલવાની જે ગતિ છે એ ચાલવાની ગતિ ધીમી કરી દે છે, મંદ પડી જાય છે. તેનામાં આગળ ચાલવાની શક્તિ હવે રહેતી નથી. એ માર્ગે તેની મૃત દીકરી, શું નામ છે, બબલી, એને મૃત બાળકી, મૃત દીકરી બબલીની એને રસ્તાની અંદર, રસ્તાની જે ધૂળ છે એ ધૂળની અંદર મૃત દીકરી એટલે મૃત દીકરી બબલીની પગલીઓ દેખાય છે, પગલાની છાપ દેખાય છે વિદ્યાર્થી મિત્રો. અને એ પગલાની છાપને વારંવાર શોધતી હતી, અંતે માતાને હૃદય છે મૃત દીકરીની પોતાની યાદોને પોતાના માનસ પર સળવડવા લાગી અને એ આંગળીની બોર જેવી પોતાની બાળકીની પગલાની છાપને એ દેખાઈ અને મૃત બબલીની યાદ એને તાજી થાય છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, ખેતરે જતા અને આવતા આગળ ને આગળ લોરી જતી બબલીની પગલીની છાપલીઓ તેના હૈયાની અંદર એ વસી આવે. ત્યારે એક ડગલું પણ ચાલી શકતી નહોતી. આ જોઈને ડુંગર પહેલા તો તેની પત્ની પર ખૂબ જ ગુસ્સે થાય છે અને ગુસ્સે થઈને કહે છે, કેમ કે તને તને શું થયું છે, આમ ગતિ ધીમી પડી જશો, આમ ધીમું ચાલશો તો ગાડી ચૂકી જવાશે. અને ગાડી એવા પગલાને તો ગણાય હોય એમ કહીને ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને તેને આગળ ચાલવા માટે કહે છે. પણ તે પોતાની મૃત બાળકીના યાદમાં જૂરતી પત્નીને વધુ કઈ શક્યો નહીં અને તેને પોતાની નજર આકાશ સામે કોઈ માર્ગ તરફ વાળી દીધી અને પતિ પત્ની બંને સ્થિર થયા અને છેવટે પતિને જોઈ સાવધ બનેલી પત્નીને કહ્યું, લ્યો હેડો એટલે કે લ્યો ચાલો, પગ ઉપાડો જટ, ગાડી ચૂકી જઈશું. આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા અને યા પાત્રોની મનોવેદના અહીંયા અતિશય સમલથી વ્યક્ત કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ ગતિભંગની વાર્તા છે, વિષય વસ્તુ કે મૃત પત્નીને મૃત દીકરીને યાદની છે. આવતા પીરિયડની અંદર પાઠનું વાંચન કરીશું અને પાઠની અંદરથી આવતા કેટલાક પરીક્ષાલક્ષી પ્રશ્નો અને વ્યાકરણલક્ષી શબ્દોની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. જય સ્વામિનારાયણ.